ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મગના પરોઠા. તો મગના પરોઠા કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું. મગના પરોઠા બનાવવા માટે આપણે અડધો બાઉલ મગ લેવાનો, મગને આખી રાત પલાળી દેવાના ને પછી સવારે બાફી લેવાના. અવાબો ફાઈ જવા જોઈએ, જા હા વવા હાથથી આમ કરીએ ને મસરીએ ને તો મસરાઈ જવા જોઈએ. મીઠું નાખીને મેં બાયફાસ આને અડધો બાઉલ મગ લીધા. આપણે લોટના ભાગનું મીઠું નાખશું. મગમાં આપણે નાખેલું છે એટલે થોડુંક જ નાખવાનું. અડધી ચમચી આપણે હળદર લઈશું, એક ચમચી લાલ મરચું પાવડર, એક ચમચી ધાણા જીરું, ચપટી ગરમ મસાલો, એક ચમચી જેટલા ધાણા ને આપણા મગ ને થોડુંક તેલ એક ચમચી જેટલું. પહેલાં આ બધાને મિક્સ કરી લેવાનું. મગ આવા મસરાઈ જાય જો હાથે, લોટ હાથે તમને ખ્યાલ નહીં આવે, ખાલી એનો ટેસ્ટ એટલો મસ્ત આવશે ને એને કડક બહુ મસ્ત થાય. આમાં તમારે લીલો મસાલો નાખવો હોય તો પણ નાખી શકો. મેં લાલ મરચું પાવડર નાખ્યું ને, ત્યાં તમે વાટેલું લીલું મરચું પણ નાખી શકો. થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું. થોડુંક તેલ નાખીને આપણે કેળવી લઈશું. આવો લોટ બાંધવાનો. પાંચેક મિનિટ એને રેસ્ટ આપશું, ઢાંકી અને રેવા દેશું પાંચેક મિનિટ. પાંચ મિનિટ થઈ ગઈ છે, હવે આપણે એના પરોઠા બનાવી લઈશું. મસ્ત આવો કોચો લોટ થઈ જાય. હવે એમાંથી આપણે લુવા કરી લઈએ નાના નાના. હવે આપણે પેન ગરમ કરવા મૂકી દઈશું, ત્યાં સુધીમાં આપણે પરોઠું વણી લઈએ. આવી રીતે પટામણ લઈને પહેલાં વણી લેવાનું. પછી એમાં તેલ લગાવવાનું પૂરતું. લોટ નાખશું, વારી લેશું, પછી પાછું બીજી વખત આવી રીતે તેલ લગાવવાનું, વારી લેવાનું, પછી પાછું તેલ લગાવવા. પછી છેલ્લી વખત તેલ લગાવવાનું. આ પરોઠા મસ્ત થઈ, એક એક પડ છૂટું પડે ને એવા. હવે એને આપણે વણી લઈશું. ગોળ ચોરસ તમારે જેવું બનાવવું હોય એવું આમાંથી બની જાય. હવે એને આપણે તરી લઈશું, શેકી લઈશું. પેન આપણી ગરમ થઈ ગઈ, પહેલાં એમને શેકી લેવાનું. બીજી બાજુ આપણે વારી લઈશું, એવી રીતે વારી લઈશું. એટલું શેકાઈને પછી એમાં આપણે તેલ નાખશું.
તેલ નાખીને આમ કડક થાય ત્યાં સુધી એને શેકાવા દેવાનું. મસ્ત જાવું શેકાવા દેવાનું. બંને બાજુ આવું થવું જોઈએ. મસ્ત આપણે એને કાઢી લઈશું. બીજું પણ આપણે એવી રીતે બનાવી લીધેલું છે, એને પણ શેકી લઈશું આપણે. મસ્ત તમને એક એક પડ આમ છૂટા પડી જાય. જો એવા પરોઠા થયા ને કડક એ મસ્ત થાય. એમ તૈયાર છે આપણા મગના પરોઠા. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ.